સુરતના મોરાભાગડ નજીક એક જૂનું અને જર્જરિત મકાનનો ભાગ ધારાશાયી થઈ જતા ભાગદોડ મચી ગઈ હતી એટલું જ નહીં પણ આજે સવારે બનેલી આ ઘટના બાદ મકાનના કાઠમાંડ નીચે પાંચ વાહનો દબાઈ ગયા હતા કે ફાયરના જવાનોએ ઘટનાની જાણ બાદ તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી વિગત અનુસાર મોરાભાગડ ફાયર સ્ટેશનની બાજુમાં જ આવેલું લાકડાનું જૂનું અને જર્જરિત થયેલ ગયેલ અને એક મકાનની દિવાલ ગેલેરી અને પતરા સહિતનો ભાગ આજે સવારે ધારાશાયી થઈ ગયો હતો મકાનનો કાટમાળ પડતા સ્થળ ઉપર હાજર લોકો તેમજ સ્થાનિકોમાં અફડાતફડી મચી ગઈ હતી મકાનના કાટમાળ નીચે પાક કરેલ સ્પેન્ડર ટનર સહિત પાંચ બાઇકો દબાઈ ગઈ હતી ઘટનાની જાણ બાદ મોરાભાગળ ફાયર સ્ટેશનના ફાયરકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાટમાળ નીચે દબાયેલ વાહનો બહાર કાઢાયા હતા તેમજ કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી ઘટના અંગે જાણ કરવામાં આવતા પાલિકાના ઝોનના પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને જર્જરિત થઈ ગયેલ ભાગને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી મકાન જૂનું અને જર્જરિત થઈ ગયો હોવાથી ત્યાં કોઈ રહેતું નહી હતું જેથી ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી સાબિર સૈયદ સાથે યાસીન દિવ્યાંગની સુરત